कोरोना संक्रमण ने वधतु अटकाववा माटे महानगरपालिका ने रेपिड टेस्ट टीम विविध विस्तारों में जाइने कोरोना ना रेपिड टेस्ट करी रही छे। त्यारे आजे आ टीम शहर नी मेन बजार में पहुंची हती। त्यारे वेपारी आजे फरी दुकानो बंद करी अने नासी छूटिया हता। कोरोना नो जाने के वेपारी में खासो एवो भय होय तेम दुकानो बंद करी अने वेपारी चाल्या जाय छे। કોરોનાની સાંકળ તોડવા માટે તંત્રએ ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે, તો બીજી બાજુ લોકો હવે રેપિડ ટેસ્ટથી દૂર ભાગી રહ્યા છે। કોરોનાનો હાવ વધ્યો છે તો સામે વેપારી કક્ષાના લોકો પણ ટેસ્ટ કરવાથી દૂર ભાગી દુકાનોના શટર પાડી રહ્યા છે, જે ચિંતા પ્રેરક બાબત છે। ગઈકાલની ઘટના બાદ આજે શહેરની મુખ્ય બજાર તેમજ હજુર પાયગા રોડ પર આવેલ રોયલ કોમ્પ્લેક્સ સહિતના બિલ્ડિંગોમાં આ દ્રશ્યનું પુનરાવર્તન થયું હતું। જાણે કે વેપારી વર્ગમાં કોરોના ટેસ્ટ નહીં કરાવવાનો ક્રેઝ ચાલ્યો હોય તેમ આરોગ્ય તંત્રની ટીમ પહોંચે ત્યાં વેપારીઓ દુકાનના શટર પાડી આગા પાછા થઈ જાય છે। કોરોનાનું સંક્રમણ રોકવા માટે ટેસ્ટની સંખ્યા વધારવી જરૂરી હતી અને તંત્રએ હવે એ દિશામાં પગલું ભર્યું છે। ત્યારે જાગૃત ગણાતા વેપારીઓના વર્ગે જાણે કે વિરોધ શરૂ કર્યો હોય તેમ કોરોના ટેસ્ટથી દૂર ભાગી રહ્યા છે। કોરોના પોઝિટિવ આવવાથી હોમ આઇસોલેશન, હોમ ક્વોરન્ટાઇન રહેવું પડે તેમજ ઘરને પતરા લાગે વગેરે પગલાઓ તંત્ર દ્વારા કરવામાં આવે છે। આ કાર્યવાહીના કારણે લોકોમાં ડર પેઠ્યો છે અને આથી જ કોરોના ટેસ્ટ કરાવવાથી દૂર ભાગી રહ્યા છે। ભાવનગરમાં સમજુ ગણાતો વેપારી વર્ગ હવે આ પંથે છે, ત્યારે અન્ય લોકોનું તો સમજવું જ છું। કોરોનાથી ડરવાને બદલે જાગૃતિ અને સાવચેતી આવશ્યક છે, ત્યારે સામે ચાલીને ટેસ્ટ કરાવવો તે સૌની ફરજ છે અને તે જાહેર જનતાના હિતમાં પણ છે।